ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણને એક સરસ મજાની વાત છે. કેવી સરસ મજાની વાત! ફટાફટ માર્ક મળી જાય, અને આ માર્ક તો કોઈ ગુમાવવાનો છે જ નહીં. કડક ચેતવણી, કડક સૂચના, આમાંથી કોઈ માર્ક છટકવું જ ન જોઈએ. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનો. તમારે કાંઈ માથાકૂટ નથી કરવાની. પહેલાં તો જે પેપરમાં પેરેગ્રાફ આવ્યો લખી જ નાખો એમને, ખાલી જગ્યા જવાબની છોડીને. ઇન ધ બ્લેન્ક્સ વિથ અપ્રોપ્રિએટ વર્ડ્સ, યોગ્ય શબ્દ પસંદ કરવાનો તમને આપેલા છે બ્રેકેટમાં. ડિલાઇટલી, ખુશ થઈને, એડવર્બ છે. પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત, નાઉન છે. મિસયુઝ એ નાઉન પણ થાય ને વર્બ પણ થાય, બંને. યુઝ કરવો, મિસયુઝ કરવો એ નાઉન પણ છે અને મિસયુઝ એટલે ગેરઉપયોગ એ વર્બ પણ છે. તો હવે સેન્ટેન્સ જોઈએ એટલે ખ્યાલ આવશે. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ, પેલો. તો પેલો ખાલી જગ્યા, તો ખાલી જગ્યામાં ત્રણમાંથી એક શબ્દ મૂકતા જાઓ. ફર્સ્ટ ડિલાઇટલી, તો ડિલાઇટલી પછી નાઉન હોવું જોઈએ. નથી હાલો ભાઈ, ન આવે ડિલાઇટલી, નહીં આવે તો પ્રિન્સિપલ સિદ્ધાંત, હા એ હોઈ શકે. ફર્સ્ટ મિસયુઝ, મિસયુઝ સાંભળવાનું ન હોય તો પહેલામાં શું આવે? પ્રિન્સિપલ. તો આપણી ફર્સ્ટ બ્લેન્ક થઈ ગઈ. પેલો સિદ્ધાંત એને સાંભળ્યો, એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, સિદ્ધાંત સાંભળીને ઇમ્પ્રેસ થઈ ગયો. એન્ડ હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ, બીજા બે સિદ્ધાંતોને ધ્યાનમાં ન લીધા. હી નોડેડ, એને માથું ધૂણાવ્યું. કેવી રીતના? તો માથું ધૂણાવ્યું, તો આ જે છે ને એ વર્બ છે, તો વર્બની સાથે એડવર્બ આવવું જોઈએ, અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટ આવવો જોઈએ. તો હી નોડેડ, મિસયુઝ, મિસયુઝ ધૂણાવ્યું એવું તો હોય નહીં, ન જ હોય ને ભાઈ. મિસયુઝ ધૂણાવ્યું ન હોય તો હું ન, ડિલાઇટેડલી ખુશ થઈને ધૂણાવ્યું એવું હોય, એડવર્બ આવી શકે. એટલે આ આપણું બીજું થઈ ગયું. તો હવે હું, તો હવે કાંઈ નહીં, આ પેલું બીજું થઈ ગયું, વૈદ્વિત્રીય મૂકી દેવું, પણ છતાંય ચેક કરી લેવાનું. શું કામ? ક્યાંય આપણી ભૂલ નથી થતી ને, વળી એક ખોટું પડશે તો બે માર્ક જાહેર, બે જગ્યાએ ખોટું પડે. એન કોન્ટ્રેક્ટ ઓફ નો મિસયુઝ, જો મિસયુઝ નહીં કરું, વર્બ આવી ગયું મિસયુઝ. હા હવે સાચું, હવે અહીં ત્રણ લખી નાખો. હવે હું વળી પાછો પેરેગ્રાફ જવાબ સહિત લખી નાખીશ. જવાબને હું પેન્સિલ વળી અંડરલાઇન કરીને હાઇલાઇટ કરીશ, જોવાવાળાને તરત જ ધ્યાનમાં આવે અને મને પૂરા માર્ક આપે. ઓ ભાઈ, નેક્સ્ટ.